विराम बाद आपनो फ्रेग और स्वागत है। निफ्टी में 9220 ना लेवल्स पर कामकाज 40 पॉइंट ऊपर। बैंक निफ्टी आज पण इंडेक्सेस में लीड करी रही है, 108 पॉइंट ऊपर लेवल साथ कामकाज देखा है। मिड कैप में अत्यारे 95 पॉइंट की वृद्धि है, अर्धा टका की तेजी। हजी पण इम्पेक्ट ब्रॉडर मार्केट तरफ से सपोर्ट है। लगभग 1100 शेयर्स में खरीदारी, 590 शेयर्स में वेचवाली आपने अत्यारे देखा है। अपनी साथ एक रोकाणकार है वडोदरा थी, राजेश भाई। राजेश भाई गुड आफ्टरनून। हाँ जी राजेश भाई, बड़ोड़ा जी बोलू छू। मैंने 5000 भूषण स्टील के 60 रुपया लीधा है, हमें 66 थी गये, तो क्या लेवल पर हूँ बेचू शेयर? साहब आपकी फक्त पोजिशनल कॉल है कि पची लॉन्ग टर्म इन्वेस्टमेंट है? ना शॉर्ट टर्म है, शॉर्ट टर्म है। मैंने वेल्सपन इंडिया है 40 रुपया लीधा है, 2500 शेयर है, लॉन्ग टर्म है। ओके वेल्सपन इंडिया लॉन्ग टर्म है। बीजो क्या प्रश्न है? भूषण स्टील ये मेरा अर्जेंट है थोड़ू, सारे क्या लेवल पर वेची सकाय? 5000 के 60 रुपया। जिग्नेश निकली जाऊ जो भूषण स्टील में 60 रुपया एंट्री है, वो खूब तीन रिस्की ट्रेड लगी रो। आई थिंक भूषण स्टीले गई काले बहु एक फेंटास्टिक तेजी बतावी छे अने गेपअप थया पछी आ काउंटर एक मारा बूझो कैंडल बतावी छे, जेवू बतावे छे के आवनार दिवसों में आ काउंटर ऊपर नी तरफ गति करवु जोईए। आजे एक नीचे नी तरफ जाए छे, परंतु मने एवुं लागे छे के एकदम अहींया निकळवू ना जोईए, कारण के खरी तेजीनी शरूआत गईकालथी थई छे। आ काउंटर एक नानी सरकी ट्रायंगल पेटर्नो ब्रेकआउट करेलो छे। मारी व्यूअर ने सलाह छे के एक स्टॉपलॉस राखे, स्टॉपलॉस गईकालनो ओपन राखवो जोईए। गईकाल ओपन 5850 हतो, तो 58 रुपया 50 पैसा स्टॉपलॉस राखी आ काउंटर में बेसी रहू जोईए। मने एवुं लागे छे के आवनार दिवसों में आ काउंटर 73-74 ना लेवले जशे। भूषण स्टील पर लॉन्ग टर्म माटे हुं बहु बुलिश नथी, परंतु शॉर्ट टर्म माटे मने एवुं लागे छे के 75 ना लेवल आ काउंटर डेफिनेटली सर करशे, तो थोड़ीक अहींया राह जोई लेवी जोईए। वेल्सपन इंडिया में व्यूअर पूछी रह्या छे के पोते लॉन्ग टर्म माटे छे। मने एवुं लागे छे के वेल्सपन इंडिया एक एवुं काउंटर छे के जे ज्यारे इरोड थयुं त्यारे बहु ज खराब दिवस एने પોતાના ઇન્વેસ્ટરોને બતાવ્યા હતા, અને અત્યારના તેજીમાં છે, પરંતુ હજી પણ 95 નું લેવલ એને ક્રોસ કર્યું નથી। કરંટ લેવલે જો વ્યુઅર પ્રોફિટમાં હોય તો મને એવું લાગે છે કે અહીંયાથી મારી નીકળી જવાની સલાહ રહેશે। વેદાંતાના પ્રોડક્શનના આંકડા આવ્યા છે જાન્યુઆરી માર્ચના। ઓકે ઝિંકના ઉત્પાદન 40% વધ્યું છે, તેમના જે સ્પેલ્ટર્સ હતા તે આપણે સારા એવું રેમ્પઅપ જોયું હતું, તેને કારણે જે ઝિંકનું ઉત્પાદન વધ્યું હતું, અને ગ્લોબલી પણ ઝિંકના પ્રાઇઝિસ સારા લેવલ્સ પર પહોંચ્યા, સ્ટેબિલાઇઝ થયા, તેને કારણે પણ તેઓ વધાર્યું હતું। પણ આજે એક્સ ડિવિડન્ડ છે તેનો ઇમ્પેક્ટ દેખાઈ રહ્યો છે। ઓકે આગામ દોષી અમદાવાદથી 20 શેર્સ હિન્દુસ્તાન ઝિંકના છે, તેમની પાસે 324 રૂપિયાના ભાવ ઉપર તેઓનો વ્યૂ છે અને શોર્ટ ટર્મનો ટાર્ગેટ છે। જિગ્નેશ 324માં એન્ટ્રી કરી છે, લાગી રહ્યું છે દિવસે મોટા ડિવિડન્ડની જાહેરાત થઈ ત્યારે એન્ટ્રી કરી હશે, શું કરવું જોઈએ? હાલના સ્તર પર લોસ પર બેઠા છે। આઈ થિંક બહુ અનફોર્ચ્યુનેટ કહેવાય કે સારું કાઉન્ટર પકડ્યું હોવા છતાંય અત્યારના લોસમાં છે, જસ્ટ બીકોઝ કે આ કાઉન્ટર કન્સોલિડેટ થઈ રહ્યું છે, હાયર ટોપ હાયર બોટમ બનાવતા હોય છે, કાઉન્ટર ઉપરની તરફથી વ્યૂઅરે પકડ્યું છે એટલે નીચેની તરફ જઈ રહ્યું છે। મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સપોર્ટ લાઇન કરંટ લેવલ્સથી બહુ નજીક છે। વ્યૂઅરને ખાસ એવું જણાવવાનું કે પોતે 275ના સ્ટોપલોસથી આ કાઉન્ટરને હોલ્ડ કરે, 275નો સ્ટ્રિક્ટ સ્ટોપલોસ લગાવે। મને એવું લાગે છે કે 284ની આસપાસ આ કાઉન્ટર ચાલી રહ્યું છે, 10-1 નીચે સ્ટોપલોસ છે, આનાથી વધારે કાઉન્ટર નીચે જાય એવું લાગતું નથી, તો વ્યુઅર પોતે આ કાઉન્ટરને હોલ્ડ કરે। ઓકે 275 ના સ્ટોપલોસ સાથે કાઉન્ટરમાં હોલ્ડની સલાહ બનતી દેખાઈ રહી છે, સારું કાઉન્ટર છે સર, તમે હોલ્ડ કરી શકો છો, આવનાર દિવસોમાં ખાસા સારા લેવલ્સ દેખાઈ શકે છે। અમિત પટેલ ઊંઝાથી જોડાયા છે, જી અમિત શું સવાલ છે આપનો? મેડમ અમારે બંધપુર સિમેન્ટમાં રોકાણ કરવું છે। કેટલું રોકાણ કરવું છે સર? સમજણ 1,00,000 રૂપિયા જેવું, અને મીડિયમ ટર્મ એટલે સમયગાળો કેટલો રાખવો છે? લોંગ ટાઈમ, વર્ષનો ખરો એમ? વર્ષનો સમયગાળો રાખવો છે? ના ના 6 મહિના, 6 મહિના। ઓકે શોર્ટ ટર્મ નું રોકાણ કરવું છે જિગ્નેશજી, બનપુર સિમેન્ટ માં શું સલાહ બનશે? આ લેવલ્સ એટ્રેક્ટિવ જોઈ રહ્યા છો તમે? જરાય નહીં, ચાર્ટ જોતા એવું લાગતું નથી કે આ કાઉન્ટરમાં કોઈ અટ્રેક્શન હોય। તમે જુઓ કે ઓવરઓલ 2009માં પણ આ કાઉન્ટરની ઉપરથી નીચે જવાની રેન્જ અરાઉન્ડ 7 રૂપીસથી ઉપરની તરફ 20 રૂપીસ હતી। 2014માં પણ જ્યારે માર્કેટ ઉપર ગયું ત્યારે આ કાઉન્ટર 7 રૂપીસથી 20 રૂપીસની નજીક 18 રૂપિયાની આસપાસ ગયું હતું। કરંટ લેવલે એ જ રેન્જમાં ગતિ કર્યું છે, ઓન ધ કોન્ટ્રરી અત્યારનો તો આ કાઉન્ટર નીચે આવી રહ્યું છે। મારી વ્યૂઅરને સલાહ છે કે બરનપુર સિમેન્ટમાં ઇન્વેસ્ટ ના કરે, જો સિમેન્ટ કંપનીનો જ લગાવ હોય તો એસીસી
ઘણી સારી કંપની છે અને ચાર્ટ પણ બહુ અટ્રેક્ટિવ છે, નિફ્ટી ઉપર જઈ રહી છે. આઈ એમ શ્યોર કે એસીસીમાં વધારે ચાન્સીસ છે. એસીસીમાં રોકાણની તક લે વ્યુઅર અને સ્ટોપ લોસ 1300 રૂપિયાનો રાખે, લાંબા ગાળાનો રોકાણ તરીકે આને ટ્રીટ કરે. મને એવું લાગે છે કે 6 મહિનાનો બી સમયગાળો હોય તો 1700 રૂપિયા સુધીના ટાર્ગેટ ક્વાઇટ અચીવેબલ લાગી રહ્યા છે. એ સિવાય એક વોટ્સએપ ક્વેરી પર નજર કરી લઈએ. મયુર શેઠ નો પ્રશ્ન છે, રેણુકા સુગરમાં 1500 શેર્સની ખરીદારી છે અને શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ પૂછી રહ્યા છે કે 15.85 રૂપિયાના ભાવે ખરીદારી કરી છે, કયા લેવલ છે અહીંયા તમે જોઈ રહ્યા છો જિગ્નેશજી, કેમ કે શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ જ છે. ફરીથી એકવાર કાઉન્ટરનું નામ છે રેણુકા સુગર્સ, સુગર કાઉન્ટર. રાઈટ, શ્રી રેણુકા સુગરમાં મારો મત છે કે કાઉન્ટર ઓલરેડી ઉપરની તરફ તો ગતિ કરી જ રહ્યું છે, પરંતુ કાઉન્ટર ક્યાંક ને ક્યાંક જે કન્સોલિડેશન ફોર્મમાં છે એમાં ઉપરની તરફથી એની પાસે એક રેઝિસ્ટન્સ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે 17 રૂપિસનો. અત્યારમાં જો આ કાઉન્ટરમાં ખરીદી કરેલી હોય તો મારી દ્રષ્ટિએ રોકાવું જોઈએ. બધા જ સુકર કાઉન્ટર ઉપરની તરફ જઈ રહ્યા છે. 13.50 રૂપિયાનો સ્ટ્રિક્ટ સ્ટોપલોસ લગાડીને આ કાઉન્ટરમાં બેસવું જોઈએ. એનાથી 1 રૂપિયા નીચેનો સ્ટોપલોસ છે. આ કાઉન્ટર સૌથી પહેલા 17 રૂપિયા સુધી જશે. 17 રૂપિયાનું લેવલ તોડે તો આપણે આ કાઉન્ટરને ફરીથી રિવ્યૂ કરીશું. એક લાંબા ગાળાની ખરીદી માટે કાઉન્ટર તૈયાર થતું દેખાશે. અત્યારના રોકાણ હોય તો હોલ્ડ કરવું જોઈએ. ઇનફેક્ટ આરસીએફ પર એક વ્યૂ આપણે જિગ્નેશજી આપની પાસેથી પણ લઈ લઈએ. શું વ્યૂ બનશે અહીંયા આગળ, તમે કયા લેવલ્સ ઇમ્પોર્ટન્ટ ગણી રહ્યા છો? આઈ થિંક રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝરમાં પણ જે રીતના વ્યૂઅરે પૂછ્યું, નેશનલ ફર્ટિલાઇઝરમાં મૂવ જોવા મળી છે, એટલી જ મોટી મૂવ અહીંયા પણ જોવા મળી છે. મારું એવું માનવું છે કે બધા જ ફર્ટિલાઇઝર સ્ટોક જે રીતના ઉપરની તરફ મૂવ લઈ રહ્યા છે, પોતાના મોમેન્ટમને ઉપરની તરફ કમ્પ્લીટલી રનઅપ કરી રહ્યા છે. રાષ્ટ્રીય કેમિકલમાં 84ની આસપાસના પ્રાઇસ અત્યારના જોવા મળે છે. મને એવું લાગે છે કે એકદમ આનાથી ઉપર જવું બહુ શક્ય નથી. ક્યાંક ને ક્યાંક આ કાઉન્ટર કન્સોલિડેટ કરવાના છે. લોંગ ટર્મ માટેના પર્સ્પેક્ટિવ સારા છે, પરંતુ શોર્ટ ટર્મ માટે આ કાઉન્ટર કન્સોલિડેટ કરશે, કારણ કે પ્રાઇસ રન ઓલરેડી જોવા મળ્યો છે. ટાઈમ રન હવે મને એવું લાગે છે કે ચાલુ થશે, એટલે અત્યારના લેવલે કોઈની પાસે હોય તો પાર્શિયલ પ્રોફિટ બુકિંગ માટે વિચારી શકે. આ કાઉન્ટર નીચે આવે તો કોસ્ટ ઓફ એક્વિઝિશન લો કરી અને નીચેથી એવરેજ કરવાની પૂરેપૂરી તક મળશે. જિગ્નેશ, વેરી ક્વિકલી, બીએચયુએલ પર જો દિવાળી સુધી અપ્રોચ કરવો હોય કયા સ્ટોપ લોસ ટાર્ગેટ માટે રાખો? આઈ થિંક ઘણું સારું કાઉન્ટર છે. વ્યુઅરની પસંદગી પહેલી પણ ભેલ જ છે અને દિવાળી સુધી જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ભેલ એક ખરાબ રસ્તો જરા પણ નથી. મને એવું લાગે છે કે ઇનફેક્ટ ઘણો સારો છે. સપોર્ટ લાઇનની ઉપર કાઉન્ટર છે. ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર નામની પેટર્ન ઓલરેડી થયેલી છે, પરંતુ સ્ટોપલોસ કરંટ લેવલથી દૂર છે. મારી વ્યુઅરને સલાહ છે કે અત્યારના જે કોસ્ટ જેટલા 30,000 એમને નાખવા છે તેમાંથી 10,000 રૂપિયા નાખે અને પછી જેમ જેમ આ કાઉન્ટર નીચે જાય અથવા તો નીચેની તરફ જાય ત્યારે એમને એમાં એવરેજ કરે, એટલીસ્ટ 3 સ્ટેટમાં એક્યુમ્યુલેશન કરે. 150ના સ્ટોપ લોસથી બાય કરો. દિવાળી સુધીમાં મને એવું લાગે છે કે બીએચઈએલ 205-210ના લેવલ સુધી ડેફિનેટલી જઈ શકે તેમ છે. હિતેશ ભટ્ટ જોડાયા છે. જી હિતેશભાઈ, શું સવાલ છે આપનો? મેડમ, મારી પાસે ઓછી છે, ફાર્મા ભરેલા છે 2000 ના રેટના. કયા ભાવ? ઓર્કિડ ફાર્મા. ઓર્કિડ ફાર્મા કયા રેટના? 62. ઓકે ઓકે. અને હજી તમને અહીંયા આગળ રોકાણ જાળવી રાખવું છે કે એક્ઝિટ કરવું છે? ના, એટલે હજી એક વર્ષ મારે ઉભો રહી શકું એમ છું. અને મેડમ, મારી પાસે બીજા ડોક્ટર ડેસ્ટનના 4000 શેર પડેલા જે અત્યારે કંપની ડીલિસ્ટ થઈ ગઈ છે, તો એ પાછી રિલિસ્ટ થશે કે મારે એ બી એક જાણવું છે. ઓકે, સૌથી પહેલા આપણે ઓર્કિડ ફાર્મા પર એક વ્યૂ લઈ લઈએ. જિગ્નેશજી, તમે જુઓ જે ભાવની ખરીદારી કરી છે, નિયરલી હાફ ધ પ્રાઇસ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે આ કાઉન્ટર, અહીંયા આગળ શું સલાહ બનશે? વર્ષ માટે ચાર્ટ્સ શું કહી રહ્યા છે? અહીંયા આગળ એક્ઝિટ કયા સારા લેવલ્સ પર કરી શકાય? અદિતિ, ઓવરઓલ જો તમે આ કાઉન્ટર જોશો તો એ લોઅર લો બનાવવાની ટેન્ડન્સીથી કામ કરી રહ્યું છે. 2014, 2015 અને 2016 આ 3 વર્ષો દરમિયાન નિફ્ટીએ 2 વખત બહુ સરસ અપમૂવ આપી છે. ઘણા ખરા ફાર્મા કાઉન્ટરે પણ અપમૂવ આપી છે, પરંતુ આ જ એક એવું કાઉન્ટર છે કે જે લોઅર ટોપ લોઅર બોટમ બનાવે છે. અહીંયા કોઈ અટ્રેક્શન નથી. સારા વોલ્યુમ સાથે 200 DSMAની આસપાસ આવતા જ આ કાઉન્ટર પડી જાય છે. મને એવું લાગે છે કે આ કાઉન્ટરમાં સારા પ્રપોઝિશન નથી. નાના મોટા ઉછાળા જરૂર આવી શકે છે. દરેક ઉછાળે નીકળવાની રણનીતિ રાખે
રાખવી જોઈએ. મને એવું લાગે છે કે ભલે હાફ ધ મની થઈ ગયા હોય, પરંતુ આ મનીને જો તમારે સર્વાઈવ કરવા હોય તો સ્ટોક માર્કેટમાં બીજા ઓપ્શનમાં નાખવા પડે. પૈસા એના એ રહેવાના છે, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ આપણું મેઇન ધ્યેય છે, તો આ કાઉન્ટરમાંથી એક્ઝિટની સલાહ રહેશે.